નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કિશન પિંડારિયા અને ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં મિત્રો આપણે કપાસના બજાર ભાવ વિશે વાત કરવાની છે. કપાસના બજાર ભાવ અત્યારે કેવા છે અને આવનારા દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. અને તે પહેલાં એક વસ્તુ એ કે આપણે છેલ્લા 2 થી 2.5 મહિનાની અંદર જ આપણા ચેનલમાં આજે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો તમામ ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જે તમે અમને આ વિડીયો અમારા છે તમને પસંદ આવે છે અને તમે જોઈ રહ્યા છો, તો તેના બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો કપાસના ભાવ વિશે વાત કરીએ તો અત્યારના આ દિવસોમાં છેલ્લા 1-2 દિવસની વાત કરીએ તો કપાસનો ભાવ છે એ 10 થી 15 રૂપિયા ઘટી રહ્યો છે. તો તે ભાવ ઘટવાનું કારણ શું છે અને આવનારા દિવસોમાં તે ભાવ છે તે ઘટે છે તે આપણે ફાયદો થશે કે નુકસાન જશે તેની વાત કરીએ. મિત્રો અત્યારે જે ભાવ ઘટે છે તેનું મેઇન કારણ છે મહારાષ્ટ્ર સરકાર. મહારાષ્ટ્રમાં છેલ્લા 1-2 દિવસમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે એના લીધે સેન્ટ્રલ ગવર્મેન્ટે કડક જે છે તે કાર્યવાહી કરી છે અને મહારાષ્ટ્ર સરકારને પ્રશ્નો પૂછવામાં આવ્યા કે ભાઈ તમે શું કરી રહ્યા છો, એટલા બધા કેસ શું કામ વધે છે. તો તેને લીધે મહારાષ્ટ્ર સરકાર છે તે લોકડાઉન કરવા પણ જઈ શકે. એના લોકોમાં એક વાત ફેલાઈ રહી છે કે ભાઈ લોકડાઉન થશે ત્યાં. તો તેના કારણે જે ખેડૂત મિત્રો છે તે ડરી ગયા છે, કારણ કે ગયા વર્ષે પણ જે ખેડૂત મિત્રો પાસે કપાસ હતો તે લોકોએ સાચવીને રાખ્યો હતો અને છેલ્લે પછી તે લોકોને 750-800 રૂપિયા સુધીમાં કપાસ દેવો પડ્યો હતો. મહારાષ્ટ્રના ખેડૂતો છે તે લોકોએ જે કપાસ સાચવીને રાખ્યો હતો તે કપાસની છેલ્લા આ લોકડાઉન થવાના ડરના કારણે તે લોકો પોતાનો જે કપાસ છે તે બજારમાં વેચવા માટે દઈ રહ્યા છે, કારણ કે તે લોકોને એક એવો ડર છે કે જો ગયા વર્ષે થયું હતું એવું થશે તો કપાસનો ભાવ છે તે સાવ નીચો જાય, એના કરતાં અત્યારે જેટલો મળે એટલામાં આપી દેવું સારું. તો તેના કારણે ગયા 1-2 દિવસમાં કપાસનો ભાવ છે તે નીચે જઈ રહ્યો છે. પણ આ જે ભાવ છે તે નીચે જાય તેના લીધે આમ જોઈએ તો મિત્રો એક રીતે ફાયદો થઈ શકે, કારણ કે આ જે ભાવ છે તે ઓચિંતાનો જઈ રહ્યો છે. કોઈ એવું નથી કે ભાઈ બજારમાં એટલું બધું ઉત્પાદન વધી ગયું છે એના લીધે બજારમાં ભાવ ડાઉન જઈ રહ્યો છે કે પછી બીજું કોઈ સંજોગોના કારણે કપાસનો ભાવ છે તે ડાઉન નથી જઈ રહ્યો. આ છે એ લોકડાઉનના ડરના કારણે કપાસનો ભાવ છેલ્લા 1-2 દિવસમાં ડાઉન જઈ રહ્યો છે. અને મહારાષ્ટ્ર છે ત્યાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે અને ત્યાંના જે લોકો છે એ કપાસ બજારમાં લાવી રહ્યા છે, એટલા માટે જથ્થો બહુ ઝાઝો છે અને એના લીધે સમગ્ર ભારતની અંદર કપાસનો ભાવ છે એ 10 થી 15 રૂપિયા જેટલો ડાઉન ગયો છે. તો હવે આ અત્યારે જે કપાસ કાઢી રહ્યા છે એના લીધે આવનારા દિવસોમાં એવું પણ બની શકે કે જે કપાસ છે તેનું જેટલું ઉત્પાદન થયું છે તે અત્યારે બધો નીકળી જશે, એટલે આવનારા દિવસોમાં કપાસ છે તેની અછત ઊભી થઈ શકે. એવું પણ બની શકે કે બજારમાં કપાસ છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા સાવ નહિવત પ્રમાણમાં જોવા મળી શકે, એટલે આવનારા દિવસોમાં કપાસનો ભાવ છે તે વધી શકે, કારણ કે અત્યારે જે કપાસ છે એ બધો બહાર નીકળી જશે એટલે આવનારા દિવસોમાં કપાસનો ભાવ વધી શકે. તો અત્યારે ખેડૂત મિત્રોને કોઈને ડરી અને કપાસ કાઢી નાખવાની જરૂર નથી કે ભાઈ ભાવ ઘટી રહ્યો છે તો આવનારા દિવસોમાં પણ કપાસનો ભાવ ઘટશે, એવું નથી. આ ભાવ છે તે ઘટવાનું કારણ એક આ લોકડાઉનના ડરના કારણે જે ખેડૂત મિત્રો કપાસ કાઢી રહ્યા છે એના લીધે ભાવ ઘટી રહ્યો છે, પણ આવનારા દિવસોમાં કપાસનો ભાવ વધી શકે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો મળશું આવનારા વિડીયોમાં અને બને એટલા ખેડૂત મિત્રો સુધી આ જે વિડીયો છે તેની માહિતી પહોંચાડો, એટલે કે આપણા જેટલા ખેડૂત મિત્રો છે તે બધાને લાભ મળી રહીએ. અને તમે જે અમને આ ચેનલ પર સપોર્ટ કરો છો એવો જ સપોર્ટ કરતા રહેજો. તો વિડીયો માન સુધી બને રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.